નમસ્કાર દર્શક મિત્રો જનતાના જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત આ જીતને સાર્થક કરવા જીટીવી ગુજરાત કટિબદ્ધ છે પ્રતિબદ્ધ છે ત્યારે સુરત શહેરની અંદર વિવિધ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર જી પણ તમામ બાબતોનો પ્રકાશ પાડી રહ્યું છે ત્યારે વાત કરીશું સુરત શહેરના વરાછા વિસ્તારમાં તો વરાછા વિસ્તારમાં પણ છેલ્લા ખાસા સમયથી ડ્રગ્સ અને નશાકારક પદાર્થોની સાથે સાથે કેફે અને કેફેની આડમાં ચાલતા ગોરખધંધા સહિત સ્પા અને સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓ પણ ફૂલી ફાલી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ આ તમામો પર સકંજો કસવામાં આવી રહ્યો છે વાત કરીશું સુરતના સરથાણા વિસ્તારમાં રોયલ આર્કેડની તો સુરત શહેરના રોયલ આર્કેડની અંદર પણ સ્પાની આડમાં કૂટણખાણા ધમધમી રહ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા વારંવાર આવા અસામાજિક તત્વો પર સકંજા કસવામાં આવે છે પરંતુ લાગી રહ્યું છે કે નાની નાની માછલીઓ ઝડપાય છે અને મસ મોટા અજગરો છે એ આરામથી ફરી રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ રોયલ આર્કિડની અંદર પણ સ્પાના નામે ચાલી રહ્યા કૂટણખાના બાબતમાં વારંવાર સરથાણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પોલીસ પણ એ બાબતની કામગીરી કરે છે પરંતુ માત્ર થોડા દિવસ બાદ ફરીથી એની એ જ પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે ત્યારે વાત કરીશું રોયલ આર્કેડની અંદર બીજા માળ ત્રીજા માળ અને ચોથા માળ પર કોઈપણ જાતના બોર્ડ બેનર વગર બંધ શટરની અંદર આવા ગોરખધંધા ચાલી રહ્યા છે આ બાબતમાં સરથાણા પોલીસમાં રોયલ આર્કેડના ઓર્ગેનાઇઝરો દ્વારા વારંવાર અરજીઓ પણ આપવામાં આવી છે સરથાણા પોલીસ દ્વારા પણ વારંવાર ત્યાં રેડ પણ કરવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રેડ કર્યા બાદ આરોપીઓ ઝડપાય છે તેઓને છોડી મૂકવામાં આવે છે અને થોડા દિવસ બાદ ફરીથી એની એ જ રફતારથી રોયલ આર્કેડની અંદર આ તમામ ગોરખધંધાઓ ફૂલી ફાલી રહ્યા છે ત્યારે રોયલ આર્કેડની અંદર રહેલા ડોક્ટર્સ હોસ્પિટલ અને વિવિધ બિઝનેસના જે પણ ધારકો છે તેઓને પણ સામાજિક રીતના પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતની અંદર રોયલ આર્કિડના જે રહીશો છે તેમના દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહેશે કે શું સરથાણા પોલીસ દ્વારા રોયલ આર્કિડની અંદર વારંવાર ફરિયાદ થાય છે છતાં પણ આ બાબતમાં યોગ્ય રીતના એક્શન લઈ અને જે ચાલી રહ્યા છે ગોરખધંધા એની પર કાયમ માટે બેન લગાવવામાં આવશે કે માત્ર થોડા દિવસ બાદ ફરીથી એની એજ રફતારમાં આ ગોરખધંધા શરૂ રહેશે